અમે આ સિરીઝની અંદર કે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે તો તથા વિડીયો તમને પસંદ લાગે તો એક લાઇક જરૂર કરો તો તે વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી જેથી કરીને આપણા ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રો છે એની તૈયારી કરી શકે તો ચાલો જોઈએ ભારતમાં કુલ કેટલા ટકા જંગલો આવેલા છે તો ભારતની અંદર કુલ ત્રેવીસ પોઇન્ટ આડત્રીસ ટકા જંગલો આવેલા છે નેક્સ્ટ ગુજરાતમાં કુલ કેટલા ટકા જંગલો આવેલા છે તો ગુજરાત વન્યજીવોના સંરક્ષણ માટે જે કાર્ય કરતા હોય છે તેને આપવામાં આવે છે નેક્સ્ટ ભારતમાં વન્યજીવોના સંરક્ષણ ધારો ક્યારે કરવામાં આવ્યો હતો તો ભારતની અંદર ઓગણીસો ને બોતેર ની અંદર છે

આંતરિક ક્ષેત્રમાં વિકાસ કરવાના સપનો ડોક્ટર અબ્દુલ કલામ જોતા હતા નેક્સ્ટ વિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન કોણ હતા તો વિજ્ઞાનના ક્ષેત્રે પ્રથમ નોબેલ પારિતોષિક મેળવનાર પ્રથમ એશિયન વ્યક્તિ રામન હતા કઈ શોધ બદલ ચંદ્રશેખર વેંકટ રામન ને નોબેલ પારિતોષિક મેળવ્યો હતો તો ડૉક્ટર સીવી રામન નું પૂરું નામ છે ચંદ્રશેખર વેંકટ રામન તો ચંદ્રશેખર વેંકટ રામનને

સામાન્ય રીતે પેટ્રોલિયમ કેવા ખડકોના તો પેટ્રોલિયમ છે એ મળતું હોય છે નેક્સ્ટ એશિયાનો સૌપ્રથમ પ્રથમ દેશમાં ખોદવામાં આવ્યો હતો તો એશિયાનો સૌપ્રથમ ખનિજ ખનીજ છે એ ભારતની અંદર ખોદવામાં આવ્યો હતો નેક્સ્ટ ભારતમાં કયા અને ક્યારે તેલનો કૂવો ખોદવામાં આવ્યો હતો તો ભારતની અંદર છવ્વીસો ને રોજ આસામના જે દિબ્રુગઢ પાસે મહાકુંભ સ્થળ આવેલું છે ત્યાં ખોદવામાં આવ્યો હતો નેક્સ્ટ ભારતમાં તેલ ક્ષેત્રોની શોધ માટે કઈ કયા પંચ પંચની રચના કરવામાં આવી છે તો ભારતની અંદર તેલ ક્ષેત્રોની શોધ કરવા માટે તેલ અને કુદરતી વાયુ પંચની સ્થાપના કરવામાં આવી હતી તેલ અને કુદરતી વાયુ પંચ હાલ કયા નામે ઓળખાય છે તો તેલ અને કુદરતી વાયુ પંચ ભારતની અંદર તેલ શોધ કરવા માટે જે રચના થઈ હતી તેનું હાલનું નામ છે ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ તો પેલા એનું નામ હતું તેલ અને કુદરતી વાયુ પંચ અત્યારે હાલની અંદર ઓયલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ તરીકે ઓળખવામાં આવે છે નેક્સ્ટ પેટ્રોલિયમ કેવા રંગનું તેલીય પ્રવાહી છે તો પેટ્રોલિયમ છે ઘેરા ભૂરા અથવા તો કાળા રંગનું તેલીય પ્રવાહી છે નેક્સ્ટ અંકલેશ્વરમાંથી નીકળતું ખનીજ તેલ કેવા પ્રકારનું છે તો અંકલેશ્વરમાંથી નીકળતું ખનીજ તેલ છે પેરાફિન હાઇડ્રોકાર્બન નામનું એક પ્રકારનું છે ખનીજ તેલ છે નેક્સ્ટ ખનીજ તેલમાં છે એની હાજરી ખૂબ જ નુકસાનકારક હોય છે તો જે ખનિજ તેલની અંદર સલ્ફર સંયોજન હોય છે તો આ તેલ ખૂબ જ નુકસાનકારક હોય છે નેક્સ્ટ રસ્તા બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે તો રસ્તા બનાવવા માટે આલ્ટ એટલે કે ડામરનો ઉપયોગ થાય છે આપણને બધાને ખબર તો હશે જ નેક્સ્ટ ગુજરાતના કયા થર્મલ પાવર સ્ટેશનમાં કુદરતી વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે તો જે ધુવારણ ગુજરાતનું ધુવારણ થર્મલ પાવર સ્ટેશન છે તેની અંદર કુદરતી વાયુનો જ બળતણ તરીકે ઉપયોગ થાય છે અને

શોધ કરી હતી તો રેજોન્સ ની શોધ ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ત્યારબાદ છે રેકોર્ડર ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી તો

વાયરલેસ ની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો તેમાં પણ ડોક્ટર જગદીશ ચંદ્ર બોઝ આવે નેક્સ્ટ કોને ભારતીય અણુ અણુશક્તિ કાર્યક્રમના સર્જક માનવામાં આવે છે તો હોમી ભાભા ને નેક્સ્ટ એટોમિક એનર્જી કમિશન ના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો એટોમિક એનર્જી કમિશન ના પ્રથમ અધ્યક્ષ હતા હોમી ભાભા ડોક્ટર હોમી ભાભા

તો ડોક્ટર પ્રપુલ ચંદ્ર રોય છે વિજ્ઞાનના રસાયણશાસ્ત્ર જે ક્ષેત્ર આવે છે તેની સાથે સંકળાયેલા છે નેક્સ્ટ તો તેવી જ રીતે ડોક્ટર પ્રપુલ ચંદ્ર રોય એ છેને લગતી શોધ કરી હતી તો ડોક્ટર પ્રપુલ ચંદ્ર એ મર્ક્યુરસ નાઇટ્રસ ના જે હતું તેના વિશે શોધ કરી હતી નેક્સ્ટ ડોક્ટર મેઘનાથ સહા વિજ્ઞાનના કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે

આપનાર મહાન ગણિત કોણ હતા કોણ હતા તો અવકાશીય સંશોધન માટે ભારતને આંતરરાષ્ટ્રીય ઓળખ આપનાર વૈજ્ઞાનિક હતા ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ નેક્સ્ટ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કોણે સ્થાપનાના પરિણયતા કોણ હતા તો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપનાના પરિણયતા હતા ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ નેક્સ્ટ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે તો ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદની અંદર આવેલી છે તેવી જ રીતે નેક્સ્ટ અટીરા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના પરિણયતા કોણ હતા તો અટીરા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાના સ્થાપનાના પરિણયતા પણ ડોક્ટર વિક્રમભાઈ સારાભાઈ હતા નેક્સ્ટ અટીરા સંસ્થા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તો અટીરા સંસ્થા છે ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલી છે નેક્સ્ટ અટીરા ક્યાં આવેલી છે તો અટીરા સંસ્થા પણ અમદાવાદ ની અંદર આવેલી છે નેક્સ્ટ આઈન્સ્ટાઇન ના સાપેક્ષવાદમાં સુધારા સૂચવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા તો આઈન્સ્ટાઇન ના જે સાપેક્ષવાદ નિયમ હતા તેમાં સુધારા વધારા કરનાર ભારતીય વૈજ્ઞાનિક ડોક્ટર જયંત નારલીકર હતા નેક્સ્ટ ડોક્ટર જયંત નાર્લેકર ઇંગ્લેન્ડના કયા પ્રાધ્યાપક સાથે મળીને સુધારા વધારા સૂચવ્યા હતા તો ડોક્ટર જયંત નાર્લેકરે ઇંગ્લેન્ડના મી ઓયલ મિસ્ટર ઓયલ જે પ્રાધ્યાપક હતા તેની સાથે મળીને સુધારા વધારા સૂચવ્યા હતા નેક્સ્ટ જનીન વિજ્ઞાનમાં સંશોધન કરી નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક કોણ હતા તો જનીન વિજ્ઞાન જે આવે છે તેની અંદર સંશોધન કરી અને નોબેલ પારિતોષિક મેળવનાર વૈજ્ઞાનિક હતા doctor હર ગોવિંદ જેને જનીન વિજ્ઞાનની અંદર સંશોધન કરી અને nobel પારિતોષિક મેળવ્યો હતો. ઈસરો એટલે શું? તો ઇસરો એટલે ઇન્ડિયન space research organisation આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ પાંચ થી દસ આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝમાં એકવીસમો ભાગ હતો તો દોસ્તો એક હજાર એકસઠ થી એક હજાર સો સુધીના જે પ્રશ્નો અને તેના જવાબ છે